મોરબીમાં ઘવાયેલા તથા બીમાર અને બિનવારસી પશુ પક્ષીઓને આજીવન જીવન આશરો આપી શકાય તેવા શુભ હેતુથી જીવદયા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે યંગ યુવા વિદ્યાર્થીઓ દ્વારા રખડતા ભટકતા બિનવારસી ઘાયલ પશુ પક્ષીઓની સારવાર અને સંભાળ કરવા માટે યુનાઇટેડ જીવદયા ગ્રુપ નામની સંસ્થા ચલાવવામાં આવે છે અને આ સંસ્થા દ્વારા પશુ પક્ષીઓને આ જીવન આશરો આપી શકાય તે માટે શહેરના રવાપર ધનોડા રોડ ઉપર માધવ ગૌશાળા ખાતે કર્તવ્ય જીવદયા ગ્રુપનો પ્રારંભ કરવામાં આવ્યો હતો નમસ્કાર મારું નામ વિશ્વ પટેલ અમે છેલ્લા વર્ષ દિવસથી યુનાઇટેડ યુથ જીવદે ગ્રુપ ચલાવી છે અને હાલમાં આજે તારીખ નવના ના રોજ મોરબી રવાપડ ગુના રોડ ઉપર માધવ ગૌશાળાની બાજુમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર બનાવ્યું છે જેનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જેમાં આપણે બિનવારસુ પશુ પક્ષીઓ જેમ કે કૂતરા બિલાડી પક્ષીઓ તમામ વગેરેની આપણે આશ્રમ બનાવ્યું છે કે જેને આપણે ચાર પાંચ દિવસ કોઈને ફોલોઅપ કરવાનું હોય ડ્રેસિંગ કરવાનું હોય એને આપણે રાખી શકીએ કૂતરાઓ માટે પણ આપણે ઓડિયો બનાવી છે અને પક્ષીઓ માટે પણ બહુ મોટા શેડ બનાવ્યા છે કે જેને આપણે આજીવન કોઈને સાચવવા હોય તો એને રાખી શકીએ અમારા ગ્રુપમાં પંચાવન સભ્ય છે જેમાં વીસ થી પચીસ જેવા સક્રિય સભ્ય છે ને બાકીના તમામ વિદ્યાર્થીઓ છે જેથી કરીને તે લોકો કોલેજ અને અન્ય પ્રસંગના લીધે આવી ના શકતા હોય પણ વીસ થી પચીસ જણા અમે સક્રિય સભ્યો છીએ છેલ્લા વર્ષ દિવસથી હરતી ફરતી સેવાકીય પ્રવૃત્તિ કરતા હતા પણ હવે અમારી જરૂરિયાત બહુ વધુ જ હતી અત્યારે એટલા બધા કોલ આવવા માંડ્યા હતા કે આ પક્ષી છે ઓલું પક્ષી છે એટલે પછી બીજે ટ્રાન્સફર કરવા એના કરતાં અમે પોતાનું જે એક જીવદયા કેન્દ્ર બનાવી લીધું કે જે હવે આપણે કોઈપણ કોલ આવે તો ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવીને અહીંયા આપણે એને આજીવન આશરો આપી શકીએ અમારા ગ્રુપમાં ડોક્ટરની કોઈ સેવા તો નથી પણ ડોક્ટર ટ્રીટમેન્ટ કરતી સેવાકીય સંસ્થાઓ છે જેમ કે આપણે સરકારશ્રીની ઓગણીસ બાસણ ચાલે છે અને મોરબીમાં એનિમલ હેલ્પલાઇન પણ ચાલે છે એ લોકો પાસે અમે અત્યારે ખૂબ સહયોગ માગીએ છીએ અને એ લોકો સહયોગ આપે પણ છે એમની પાસે ટ્રીટમેન્ટ કરાવીએ છીએ અને પછી અમે અમારા સેવા કેન્દ્રે રાખીએ છીએ મોરબીમાં ફેસબુક માધ્યમથી પણ આપણે સર્ચ કરી શકો છો યુનાઇટેડ યુથ દેયા ગ્રુપ કરીને અને નંબર પણ આપું છું સેવન ફાઇવ સેવન ફોર ડબલ એઇટ ફાઇવ સેવન ફોર સેવન આપ આ નંબર પણ મને કોલ કરી શકો છો અને હું ત્યાં આવીને કોઈ પણ પક્ષી હોય તેને આપણે શું આગળ કરવું ડોક્ટર સુધી પહોંચાડવું કઈ રીતના પહોંચાડું ક્યાં પહોંચાડવું એ તમામ જવાબદારી અમે પોતે લઈએ છે